हेलो फ्रेंड्स, आपने अगेन सुनी स्टोरी में हमें जोई आपने बैक का प्रश्न जवाब ना बैक का प्रश्न वास्तव में रुचे तो के 800 ने कार बता 700 ने ना मारो नो आश्रे सर्वार हो कितनो खाए तो जो आ रही हो ये 800 आपने बने नो सर्वार हो करिए तो के 800 का अगर बीची संख्या का या पीछे तो के 700 ने नौ मार भाई सर्वार हो करिए तो नौ ने त्रां बार नौ ने दस अने आठ ने आठ सोल कितनो थयो सोल सो ने बे એટલે આશરે 1600 આસપાસ થયો એટલે કેવો શું કહેવાય તો કે 1600 હવે જોઈએ 13 નું તો તેમાં શું કીધું છે કે 26 માઈનસ 6 અને 39 વત્તા 1 નું સાદુરૂપ આપો તો આપણે કીધું છે 26 માઈનસ 6 અને બીજું શું કીધું છે તો કે 39 વત્તા 1 શું કીધું છે આનું સાદુરૂપ આપવાનું તો 26 માંથી 6 જાય તો કેટલા બચે યસ 20 અને 39 વત્તા 1 એટલે કેટલા થઈ જાય તો 40 હવે આ બંનેનો શું થશે તો કે આ બંનેનો સાદુરૂપ શું થાય તો કે 4 2 8 અને ડબલ 0 એટલે કે બંનેનો ગુણાકાર કરીએ એટલે 40 ગુણ્યા 20 નો ગુણાકાર કેટલો થશે તો કે 800 તો આ મળી ગયો આપણો જવાબ કેટલો આવ્યો તો કે 800 તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું તો ચાલો હવે જોઈએ આપણે 14 તો 14 માં શું કીધું છે કે 40503 20405 50403 40305 ને ચડતા ક્રમમાં ગોઠવો કેવા ગોઠવવાના છે ચડતા ક્રમમાં હવે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી પહેલા કેવી સંખ્યા આવે તો કે યસ નાની સંખ્યા આવે ને તો આ સૌથી નાની સંખ્યા કઈ છે તો કે આ એટલે કે 30405 પછી એનાથી મોટી સંખ્યા કઈ થાય તો કે આ એટલે કે 40305 પછી આ એનાથી મોટી થશે આ એટલે કે 40503 અને એનાથી મોટી એટલે કે 50403 તો આ ચડતા ક્રમમાં થઈ ગયા ચડતા ક્રમમાં સૌથી પહેલા કઈ સંખ્યા આવે નાની એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું પછી જોઈએ હવે 15 નું તો તેમાં શું કીધું છે 607080 607080 608070 708060 ને ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે સૌથી પહેલા કઈ સંખ્યા આવે તો કે મોટી એટલે કે મોટી સંખ્યા તરફથી નાની સંખ્યા તરફ જવાની તમારા સૌથી મોટી કઈ છે તો કે આ કઈ 708060 પછી તેનાથી નાની તો કે આ 706080 અને તેનાથી પણ નાની તો કે તેનાથી નાની આ એટલે કે 608070 અને તેનાથી નાની 607080 તો આ થઈ ગયું ઉતરતા ક્રમમાં તો ફ્રેન્ડ્સ હવે આવા દાખલા હવે પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે તો બધાને આવડશે ને તો ચાલો હવે જોઈએ આપણે આગળ હવે જોઈએ આપણે છઠ્ઠું પ્રશ્ન નંબર 6 તો તેમાં શું કીધું છે નીચેની સંખ્યાઓને અંકોમાં લખો સેમાં લખવાનું છે આપણે અંકોમાં એટલે કે ડિજિટમાં તો ચાલો આપણે લખીએ પહેલું શું કીધું છે 15400 શું કીધું છે 15400 તો 15400 કેવી રીતે અંકોમાં લખાશે તો કે યસ 15 પછી 1000 ને બે રાઉન્ડ ખાલી પછી 400 એટલે કે આ રીતના લખાશે કે 15 લાખ પછી 1000 નથી આપ્યા એટલે કે ખાલી પછી કેટલા કીધા છે 400 એટલે કે 15 લાખ 400 એ થઈ ગયા હવે જોઈએ બીજું તો તેમાં શું કીધું છે તો કે 6,03,05,000 ને 2 એમ કીધું છે લખવાનું તો આપણે પહેલે છેલ્લે શું કીધું છે તો કે 2 એટલે કે છેલ્લે આપણે તો ફ્રેન્ડ્સ આપણે શું કીધું છે કે 6,03,05,000 ને 2 એટલે 2 છે તો 2 લખી લેવાના પછી શું કીધું છે 5000 તો 5000 ને 2 થવા જોઈએ ને એટલે કે 5000 ને 2 કીધું છે 3 લાખ તો 3,05,000 ને 2 પછી શું કીધું છે 6 કરોડ એટલે કે 6,03,05,000 2 તો થઈ ગયું હવે જોઈએ આપણે ત્રીજું તો ત્રીજામાં શું કીધું છે તો કે 20,07,005 તો જુઓ 20,07,005
तो 13,000 20,13,000 ने 5 20,13,005 થઈ ગયું. હવે તેવી રીતે જોઈએ આપણે ચોથું, તો તેમાં શું કીધું છે 7,60,010 કેટલા કીધું છે, તો કે 7,60,010. તો ફ્રેન્ડ્સ એ પણ થઈ ગયું ને. તો હવે આપણને શબ્દમાંથી અંકમાં લખવાનું કે તો બધાને આવડે ને? યસ, વેરી ગુડ. તો ચાલો હવે જોઈએ આપણે સાતમું. શું કીધું છે? નીચેની સંખ્યાઓના શબ્દોમાં લખો. શું કીધું છે? નીચેની સંખ્યાઓને શબ્દમાં લખવાના છે. તો તેમાં પહેલું શું કીધું છે? તો કે 90 કરોડ. આપણે એકમ 10,00,000, 10,00,000, 10,00,000 ને કરોડ ને 10 કરોડ એટલે શું કહેવા ચાલશે આને? તો કે 90,17,06,714. તો એ આપણે લખી લેવાના કે 90,17,06,714. પછી એ જ મુજબમાં શું કીધું છે? તો કે 3,75,16,019. તો જો 3,75,16,019. હવે જોઈએ આપણે ત્રીજું, તો તેમાં શું કીધું છે? 18,76,22,037. તો જો 18,76,22,037 લખાઈ ગયું. તો હવે અંકમાંથી શબ્દમાં લખવાનું કે તો બધાને આવડે ને? યસ, વેરી ગુડ. તો ચાલો હવે જોઈએ આપણે આઠમું. તામાં શું કીધું છે? કે નીચેની સંખ્યાઓમાં લીટી દોરેલા અંકની સ્થાન કિંમત લખો. શું કીધું છે? લીટી દોરેલા અંકની સ્થાન કિંમત. તો આમાં આપણને પહેલામાં શું આપ્યું છે? તો કે 42,87,65,039. તો આમાં આઠની નીચે લીટી કરી છે, તો આઠ એમના એમના જ પછી કેટલા અંક છે? 1, 2, 3, 4, 5, 6 એટલે કે 6 મીંડા. પછી તેવી જ રીતના આમાં કેવી નીચે લીટી આપી છે? તો કે 5 વડે 5 ની નીચે, તો 5 અને પાછળના અંક પણ લેવાના કેટલા છે? 3 ને 3, 6 એટલે કે 6 મીંડા. પછી અહીંયા આગળ પણ કેવી લીધી છે? તો કે 6 ની. તો 6 પછી કેટલા અંક છે? તો કે 3 ને 3, 6 ને 7 ને 8. તો 6 મૂકી દેવાને પછી 8 મીંડા. આમાં કેવી નીચે 2 નીચે લીટી છે? તો કે 2 એમના એમ પછી મી કેટલા છે અંક? તો 1, 2, 3, 4, 5, 6 ને 7 એટલે કે 7 મીંડા. એટલે આ શું થઈ ગયું? આની સ્થાન કિંમત. તો ફ્રેન્ડ્સ આ સમજાઈ ગયું ને બધાને? આ તો આપણે અગાઉ પણ શીખી ગયા હતા, શીખી ગયા ને? તો ચાલો હવે જોઈએ આપણે નવમું. તો નવમાં શું કીધું છે? કે નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં એટલે કે અસેન્ડિંગ ઓર્ડર્સ, એટલે કે ચડતા ક્રમમાં ગોઠવો. હવે ચડતા ક્રમમાં આપણે ગોઠવીએ એટલે સૌથી પહેલા કેવી સંખ્યા આવે? તો કે સૌથી નાની. તો જો આપણને આપણે સંખ્યાઓ આપી છે, આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે યસ, અવળિયા છે. 73,74,14,506 એ સૌથી નાની છે. તેનાથી મોટી કઈ છે? તો કે તેનાથી મોટી છે આ. આ છે 73,14,560 અને તેનાથી મોટી તો કે 73,14,605 અને તેનાથી પણ મોટી એટલે કે 73,41,506. તો આ થઈ ગઈ ચડતા ક્રમમાં. તો હવે એવી રીતના બીજું આપ્યું છે, તો એમાં શું કીધું છે? તો આના જેવું છે, તો તમે સેલ્ફ કરી લેશો ને? તો ચાલો આપણે એકવાર જોઈ લઈએ. તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ, સૌથી નાની સંખ્યા કઈ છે? આપણે જોડવાનું છે ને, સૌથી પહેલા નાની સંખ્યા આવે. તો સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે આ 2,37,05,698. હવે તેનાથી મોટી, તો તેનાથી મોટી છે આપણી આ, એટલે કે 2,37,05,698. બે આ જ બદલાનો છે. પછીની મોટી સંખ્યા કઈ છે? તો કે પછીની મોટી સંખ્યા છે આ, એટલે કે 2,37,50,689 અને એનાથી પણ મોટી એટલે કે તો કે 2,37,50,698. તો આ શું થઈ ગઈ? ચડતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. તો ફ્રેન્ડ્સ સમજાઈ ગયું બધાને? તો ચાલો હવે જોઈએ 10મું. તો તેમાં શું કીધું છે? નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં લખો. ઉતરતા ક્રમમાં લખવાની એટલે કે સૌથી પહેલા કઈ સંખ્યા આવે? તો કે સૌથી મોટી સંખ્યા. તો કઈ આવશે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે સૌથી મોટી છે આ, એટલે કે 37,70,402 અને તેનાથી નાની તો કે તો તેનાથી નાની કઈ છે? તો કે તેનાથી નાની છે આ, એટલે કે
36,400 અને 36,420 અને છેલ્લે આવશે 36,007,042. તો એ શું થઈ ગયું આપણું ઉતરતા ક્રમ, એટલે કે સૌથી પહેલા મોટી સંખ્યા તેનાથી નાની સંખ્યા તરફ. હવે જોઈએ તેમાં બીજું, તો આ તો હવે તમને બધાને આવડશે. તો આમાં આપણે શું કરવાનું, ઉતરતા ક્રમમાં એટલે કે પેલા મોટી સંખ્યા આવશે તો આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે, તો કે 4,52,000. તો 4,52,73,168 અને તેનાથી નાની એટલે કે 4,52,37,168 અને તેનાથી નાની એટલે કે 4,25,73,168 અને તેનાથી પણ નાની એટલે કે 4,25,37,168. તો ફ્રેન્ડ્સ બધાને સમજાઈ ગયું ને? તો ચાલો હવે આપણે આગળ જોઈ લઈએ. ઓકે,